ધારીની સરકારી જમીન પર સુરાપુરાનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે. ધારી ગામ તળની હેમરાજ્ય નદી વિસ્તારમાં વૃક્ષોનો નાશ કરાયો છે. વૃક્ષો અને સુરાપુરાનું મંદિર તોડી પડાતા ગ્રામ પંચાયતના સદસ્યએ પોલીસમાં ફરિયાદ કરી છે. વૃક્ષોના નિકંદન મામલે મામલતદાર, વન વિભાગ અને પોલીસમાં ફરિયાદ કરવા છતાં પણ પરિણામ શૂન્ય છે. સરકારી જમીન પર વૃક્ષો કાપી સુરાપુરાનું મંદિર તોડી નાખતા ધાર્મિક લાગણીઓ પણ દુભાય છે. પ્રદીપ જસાણી નામના એસમનું કારસ્થાન હોવાનું પોલીસ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મારું નામ રાજેશ વાઘેલા, ગ્રામ પંચાયત સદસ્ય છું. આ ધારી ગામની જમીનમાં વૃક્ષોનું કટિંગ થયું છે, તેની મેં પોલીસ સ્ટેશને અરજી આપેલી છે. કઈ જગ્યાએ? એ આપણે નવા બસ સ્ટેન્ડની આગળ આ મન મંદિર કોમ્પ્લેક્ષની સામે, ત્યાં જૂના વર્ષોના ઝાડ હતા તે કાપી નાખ્યું. અમુક માણસોએ ઝાડવા કાપી નાખ્યા, છતાં મેં પોલીસ સ્ટેશને લખાવેલી છે અરજી મારા નામ જોકે. પછી મામલતદાર સાહેબ પાસે ગયો, ત્યાં પણ મેં લખાવેલું છે. અને સ્થળ ઉપર વાઘેલા સાહેબ સર્કલ મામલતદાર આવી પંચનામું કર્યું હતું. ઝાડવા કેટલા કટિંગ કર્યા છે, બે લીમડા છે, અડુસા છે, બાવળિયા છે, ખાખરા છે, 10-12 ઝાડવા કાપી નાખ્યા છે. તેમ છતાંય આજે એ લોકો ઝાડવા કટિંગ કરીને ઘરે પણ લઈ ગયા. મેં કાલે વન વિભાગને જાણ કરી હતી લેખિતમાં, ત્રણેય જગ્યાએ લેખિતમાં આપ્યું છે. તેમ છતાંય એનો ઉલ્લંઘન કરીને આ લોકો ઝાડ કાપીને લઈ હોતન ગયા છે. એનો ફોટોગ્રાફી, વિડીયો શૂટિંગ બધું સરકાર મામલતદારે કરેલું છે, એમાં અમે સાક્ષી પુરાવા પણ રહ્યા છીએ.